નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌ પ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. બીજા દિવસે પણ નર્મદા ભરૂચમાં 32 ફૂટે કસક દાંડિયા બજાર, ફૂરજા અને બહુચરાજી ઓવાળા વિસ્તારમાં પાણી બોટો ફરતી થઈ. દુકાનદારો અને સ્થાનિક રહીશોની હાલત કફોડી. અંધાર પટ્ટી અટવાયા લોકો, વેપારીઓના ધંધા રોજગાર ઠપ. ભરૂચ જિલ્લામાં કોમી એકતાના વાતાવરણમાં શહાદત પર્વ સંપન્ન. નર્મદાના પૂરના કારણે ભરૂચમાં તાજા વિસર્જન મોકૂફ. પૂરના પાણી ઉતર્યા બાદ નર્મદામાં પરંપરાગત રીતે તાજા વિસર્જન કરાશે. વાહન અધિનિયમના અમલની જાહેરાતના પગલે ભરૂચના વાહન ચાલકોમાં દોડધામ. પીયુસી સેન્ટર પર વાહન ચાલકો ઉમટ્યા. ભરૂચ તાલુકાના કાસવા ગામે ખોટા ચેક પર સહી કરવાની ના પાડતા જાતિ વિષયક ગાળો ભાંડી. તાલુકા પંચાયત પ્રમુખ નવીન પટેલના પુત્રનું કારસ્થાન. 85 સ્ટ્રીટ લાઇટનું રૂપિયા 3 લાખનું બિલ રજૂ કરાયું. ભરૂચમાં નર્મદા નદીમાં પૂરની સ્થિતિ યથાવત રહેતા જળસપાટી 32 ફૂટે અકબંધ રહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કસક દાંડિયા બજાર અને બહુચરાજી ઓવારામાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિક દુકાનદારો અને રહીશોની હાલત કફોડી બની છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થતા આવવા જવા માટે નાવડીનો ઉપયોગ થઈ રહ્યો છે. સરદાર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા નદી તુફાને ચડી છે. ભરૂચમાં ગઈકાલથી જ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળસપાટી ભયજનક આંખ વટાવી 32 ફૂટે પહોંચી હતી, જે આજે પણ યથાવત છે. ભરૂચના કસક ઝુંપડપટ્ટી, દાંડિયા બજાર, ફૂરજા, ચારરસ્તા અને બહુચરાજી ઓવારાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જે આજે પણ યથાવત રહ્યા હતા. પૂરના પાણી ઘરો, મંદિરો અને દુકાનોમાં ફરી વળતા વેપારીઓ અને લોકોની હાલત કફોડી બની છે. કસક ઝુંપડપટ્ટી આખે આખી ડૂબી જતા લોકોને સ્થળાંતરિત કરી ગુરુદ્વારામાં આશરો આપવામાં આવ્યો હતો. દાંડિયા બજારના નીચાણવાળા વિસ્તારના લોકોને દાંડિયા બજાર મિશ્રશાળામાં સ્થળાંતરિત કરાયા હતા, જ્યાં નગરપાલિકા દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. દાંડિયા બજાર વિસ્તારમાં પાણી ફરી વળતા મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. લોકોએ પણ આવવા જવા માટે નાવડીનો સહારો લેવો પડ્યો હતો. શહેરના ફૂરજા વિસ્તારમાં પણ છેક 4 રસ્તા સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ફૂરજાથી 4 રસ્તા સુધી આવવા જવા માટે બોટો ફરતી થઈ હતી, જેમાં બોટ ચાલકો દ્વારા વ્યક્તિ દીઠ ₹20 લેવામાં આવતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે સતત પૂરની સ્થિતિ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. તો બીજી બાજુ દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા વીજ કંપનીએ ના છૂટકે અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરતા રાત્રિ દરમિયાન લોકોએ અંધકારપટનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ શહેરમાં બીજા દિવસે પણ પૂરના પાણી ના ઓસરતા હાડમારી વચ્ચે રહેતા લોકોએ ફરિયાદોનો દોર ચલાવ્યો હતો, જેના પગલે સાંસદ મનસુખભાઈ વસાવાએ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અને શહેર ભાજપા પ્રમુખ મહેન્દ્ર કંસારા સાથે પૂર અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ સાંસદે પાલિકા તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા. નગરપાલિકામાં પણ એવા વિસ્તારો હોય કે ક્યાંક ગરીબોના ઝૂંપડામાં પાણી આવી ગયું હોય તો એવા વિસ્તારોનો સર્વે કરીને કેશ ડોલ ચૂકવાય એનું પણ અમે સૂચન કર્યું છે. અને હજુ પણ જિલ્લાના વહીવટીતંત્ર સાથે મળીને, જો કે જિલ્લાનું વહીવટીતંત્ર ખૂબ સજાગ છે, ભરૂચ જિલ્લાના જ્યાં પણ કંઈ પૂરના પાણી પ્રવેશે લોકો તકલીફમાં ન મુકાય, કોઈ જાનહાનિ ન થાય, પશુઓ પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવાના પ્રયાસ જિલ્લા વહીવટીતંત્ર કરી રહ્યું છે. અમે પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, માનનીય ધારાસભ્યો સહિત બધા જ લોકોને સાવધાન કરીએ છીએ, મદદરૂપ થઈએ છીએ. આવનારા દિવસોમાં સમગ્ર દેશ અને ગુજરાતની અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલવાનો છે, તો તેવા સમયે પ્રજાજનોને અમે ચોક્કસ વિશ્વાસ અપાવીએ છીએ કે આ ભારે વરસાદના કારણે આ સ્થિતિ નિર્માણ થયું છે. રોડ રસ્તા પણ ભારે વરસાદના કારણે તૂટી રહ્યા છે, પણ સ્વચ્છતા અભિયાનની સાથે સાથે સમયની સાથે સારા રસ્તા બનશે, પ્રજાની સુખાકારી માટે કોઈ તકલીફ ના પડે એના માટે અમે આવનારા દિવસોમાં સંપૂર્ણપણે કાળજી રાખીશું. જિલ્લાની વાત કરું તો 8000 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યા છે, અને હજુ કદાચ પાણી વધે તો કેટલા લોકોને હજુ સ્થળાંતર કરવાનું આવે. જમવાની, મેડિકલની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા ખૂબ સરસ તંત્રએ કરી છે. નગરપાલિકા, કલેક્ટર ઓફિસ, પોલીસ વિભાગ તમામે
સારો સહયોગ આપ્યો છે અને આમ જોતા એવું લાગે છે કે હાલમાં જ કદાચ થોડું પાણી વધે તો શું શું વ્યવસ્થા કરવી એ તમામ અત્યારે જઈને અધિકારીઓ જોડે પણ બેસીને એની મીટિંગ કરીને એને કેવી રીતે સારી રીતે કામ થઈ શકે એ પ્રયત્ન કરવાના છે. કસક ખાતે, રોકડિયા હનુમાન ખાતે, દાંડિયા બજાર, પૂર્જા, ગાંધી બજાર તમામ વિસ્તારમાં પાણી છે અને એ બધા વિસ્તારમાંથી અંકલેશ્વર સામેના ગામોની અંદર પણ લોકોને સ્થળાંતર કર્યું છે તો ત્યાં એમની જમવાની અને મેડિકલ વ્યવસ્થા ખાસ કરીને થઈ જાય એવા પ્રયત્ન રહ્યા છે. આજે મનસુખભાઈ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને એમની સાથે આ ટીમ લઈને અમે સર્વે કરવા આવ્યા છીએ. કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં શહાદત પર્વ મહોરમ સંપન્ન થયો હતો. કલાત્મક તાજિયાઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ભરૂચ પંથકમાં મહોરમ પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો હતો. 37 તાજિયા, 90 ઘોડા જેવી કલાત્મક કૃતિઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ઠેર ઠેર પડપ તેમજ સરબતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. ભરૂચના માર્ગો પર ઠેર ઠેર લોકો વરસાદના વાતાવરણમાં કલાત્મક તાજિયા નિહાળવા ઉમટી પડ્યા હતા. મોડી રાત્રે શહાદતનું પર્વ એવો મહોરમ પર્વ સંપન્ન થયો હતો. નર્મદાના પૂરના પાણી ભરૂચમાં પ્રવેશતા તાજિયા વિસર્જન જુલૂસ બાદ વિસર્જન કરવાની વિધિ મોકૂફ રાખવામાં આવી છે. મહોરમ પર્વની ભરૂચમાં શ્રદ્ધાભેર ઉજવણી કરી મહોરમની રાત્રિએ ભરૂચના કટોપર બજાર સહિતના વિસ્તારમાં પરંપરાગત રીતે તાજિયા વિસર્જન જુલૂસ કાઢવામાં આવ્યું હતું. પરંપરા મુજબ બીજા દિવસે સવારે નર્મદાના પાવનજળમાં ફૂરજા ખાતે તાજિયાનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે નર્મદામાં પૂર આવ્યું હોવાથી ફૂરજા ચાર રસ્તામાં પાણી ભરાયા છે. પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ભરૂચ શહેર તાજિયા કમિટી દ્વારા તાજિયા વિસર્જન મોકૂફ રાખી તેઓના વિસ્તારમાં જ હાલમાં મંડપમાં મૂકી રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું તાજિયા કમિટીના પ્રમુખ ફહીમ શેખે જણાવ્યું હતું. આમ નર્મદાના પૂરના પાણી ઉતર્યા બાદ તાજિયા વિસર્જન કરવામાં આવનાર છે. આજ રોજ તારીખ 11/9/2019 દિવસે તાજિયા વિસર્જન કરવાના હતા, પણ તમે જોઈ શકો છો કે નદીમાં પૂર આવ્યા છે અને પૂરના લીધે તાજિયા વિસર્જન થાય એવું છે નથી. અમે તાજિયા મંડળના સંપર્કમાં, પોલીસ તંત્રના સંપર્કમાં, અમારી ફૂલ તાજિયા કમિટી એક બે તંત્ર તંત્રના સંપર્કમાં છે. જ્યારે પણ 5-6 ફૂટ પાણી ઓછું થશે તો અમે તાજિયાનું વિસર્જન કરીશું. પાણી જો ઓછું નહીં થાય તો મારી ખાસ તાજિયા મંડળના મિત્રોને વિનંતી છે કે હમણાં પોતપોતાના સ્થળે પાણી તાજિયા ત્યાં સ્થળ પર મૂકે. આપણે જેવું પાણી ઓછું થશે એ પછી જ આપણે વિસર્જન કરવામાં આવશે. જુલૂસ બહુ શાંતિમય અને સુખમય રીતે મોહમ પર્વ ઉજવણી થઈ છે તે બદલ હું વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જુલૂસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. જુલૂસ શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે. કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 2019 16 સપ્ટેમ્બરથી ગુજરાત રાજ્યમાં અમલ કરવાની જાહેરાતના પગલે ભરૂચમાં પીયુસી સેન્ટર પર વાહન ચાલકોની ભીડ જોવા મળતી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચર્ચાસ્પદ મોટર વાહન કાયદો 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ કરવાની જાહેરાત કરતા જ ભરૂચ શહેરના વાહન ચાલકોમાં પણ દોડધામ મચી જવા પામી છે. ભરૂચના પીયુસી સેન્ટરો રિક્ષા, ટેમ્પા, કાર અને સ્કૂટર જેવા વાહનો સાથે લોકો પીયુસી મેળવવા ઉમટી પડ્યા હતા, જેથી સામાન્ય દિવસોમાં અત્યાર સુધી પીયુસી સેન્ટરો જોવા નહીં મળતી લાઇનો પડી હતી તેમજ વેઇટિંગની સ્થિતિ સર્જાવા પામી હતી. પીયુસી સેન્ટરના સંચાલકો પણ વાહન ચાલકોના હાથમાં જે છે તે માટેના વાહન વ્યવહારના નિયમોના પાલન માટે કટિબદ્ધ બની પીયુસી કાઢી લેવા અનુરોધ કરી રહ્યા છે. સરકારશ્રીએ જે આ પીયુસીના હમણાં કાયદા જે કડક કર્યા છે એના અંદરથી દંડથી બચવા બને એટલું બને ત્યાં સુધી પીયુસી કઢાવી લે અને સરકારના દંડથી બચવા પ્રયત્ન કરવો જોઈએ અને હાલ જે આ તકલીફ છે એ તકલીફમાંથી મુક્ત થવું જે આપણા હાથમાં છે, જે આપણે પોતે કરી શકીએ છીએ એના માટે સરકાર કે કોઈને દોષ આપવા કરતાં આપણે આપણો પોતાનો સમય ફાળવી અને સરકારના નિયમ અને કાયદામાં રહેવું જોઈએ જેથી કરીને તકલીફ નહીં પડે અને સરકારશ્રીમાં આ બધી પ્રયત્ન કરી શકાય. બીજી બાજુ પીયુસી સર્ટિફિકેટ જે 6 મહિના માટે જ આપવામાં આવે છે
તે એક વર્ષ માટે આપવામાં આવે તો વાહન ચાલકોને કંઈક રાહત થાય, તે માટેની ફીમાં વધારો કરવામાં આવે તો પણ વાંધો નહીં હોય, તેનાથી વાહન ચાલકો સહિત પીયુસી સેન્ટર પરનો લોડ પણ ઓછો થઈ શકે. ભરૂચ તાલુકાના કાસવા ગામે તાલુકા પંચાયત ભરૂચના ભાજપના પ્રમુખ નવીન પટેલના પુત્ર અને કૃષ્ણાટ ગ્રામ પંચાયતના સરપંચ કૃણાલ નવીન પટેલે 85 સ્ટ્રીટ લાઇટનું રૂપિયા 3 લાખનું બિલ રજૂ કરતા સરપંચે ચેક પર સહી કરવાની ના પાડતા તોફાન મચી જવા પામ્યું છે. ભરૂચ તાલુકાના કાસવા ગામ ખાતે ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન રાઠોડને સંમતિમાં લીધા વિના ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ નવીન પટેલના પુત્ર કૃણાલ પટેલે 85 જેટલી સ્ટ્રીટ લાઇટો નાખી હતી, જેમાં તલાટી કમ મંત્રી દશરથ પટેલ તથા ઉપસરપંચ જયપાલસિંહ રાજના મેળા પીપળામાં રૂપિયા 1 લાખના મહત્તમ કામમાં ખોટી રીતે રૂપિયા 3 લાખનો ચેક બનાવી મહિલા સરપંચ ગીતાબેન રાઠોડના પતિને ચેક પર સહી કરી આપવા દબાણ કર્યું હતું, ત્યારે મહિલા સરપંચ ગીતાબેનના પતિ તથા ગ્રામ પંચાયતના સભ્ય મહેશભાઈ રાઠોડે રૂપિયા 1 લાખના કામના રૂપિયા 3 લાખ ખોટી રીતે નહીં ચૂકવાય, મારી પત્ની ખોટા ચેક પર સહી નહીં કરે તેમ જણાવતા કૃણાલ પટેલ તથા હિમાંશુ નવીનભાઈ પટેલ બંને રહેવાસી કૃષ્ણાટ નાઓએ ઉશ્કેરાઈ જઈ મહેશભાઈ રાઠોડને તમોસાલા ડુબળા રાઠોડિયા તલાવ્યા નીચી જાતિના સરપંચ બની ગયા એટલે ખૂબ માઠે ચડી ગયા છો તેમ કહી ચેક પર સહી કેમ નથી કરતા તેમ કહી બિબટસે ગાળો ભાંડી ખેદાન મેદાન કરી નાખવા ધમકી આપી હતી. આ અંગે મહેશભાઈ રાઠોડે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નહીં નોંધતા તે ઉપરાંત DYSP SCST સેલ નાઓએ સમાધાન કરી લેવા દબાણ કરતા આ અંગે ભરૂચના સ્પેશિયલ સિવિલ જજ તથા એડિશનલ સેશન્સના જજની કોર્ટમાં આ અંગે અરજ કરાતા નામદાર કોર્ટે CRPC 202 અન્વયે તપાસ કરવાનો હુકમ કરતા રાજકીય ક્ષેત્રે હડકંપ વ્યાપી જવા પામ્યો છે. અત્ર ઉલ્લેખનીય છે કે 85 સ્ટ્રીટ લાઇટના રૂપિયા 3 લાખના બિલ અંગે લોકોમાં હોબાળો વ્યાપવા પામ્યો છે. 85 લાઇટો મૂક્યો ગામમાં, હવે એનો બનાવ્યો છે ચેક બનાવ્યો 3 લાખનો. માતાજીના મંદિરે ફોન કર્યો મને, ત્યાં બોલાવ્યો સહી કરવા માટે, તો અમે ચેક પર સહી કરવાની ના પાડી દીધી. કેમ ના પાડી દીધી? તમે 1 લાખ જેટલી લાઇટો છે એમ, 3 લાખનો ચેક બનાવ્યો હતો, અમે ના પાડી કે ખોટા પૈસા 2 લાખ રૂપિયા વધારે આપવા આપણા ગામ પંચાયતને, તો ના પાડી દીધી. એમાં શું થયું? તે લોકો એવું બોલ્યા કે મારા પપ્પા તાલુકા પંચાયતના પ્રમુખ છે ને પોલીસ સ્ટેશનમાં પણ બહુ મોટી ઓળખાણ છે, રાજકારણમાં પણ બહુ મોટી ઓળખાણ છે, તમને ખોટા કેસ કરીને ફસાવી દઈશું. ને સાથે એમના ભાઈ પણ હતા કૃણાલભાઈ પટેલના, હિમાંશુ, તે કે મેં વકીલ છું, તમને ખોટા કેસ કરી ફસાવી દઈશું. રાઠોડિયા ડુબરા તલાવ્યા એવું બોલ્યા, જાતિ વિશે શબ્દ બોલ્યા તમે કે રાઠોડિયા ડુબરાઓ નીચી જાતિના લોકો સરપંચને સભ્ય બની જાય તે માથે ચડી ગયા છે, 3 લાખના ચેક ઉપર સહી કેમ નથી કરતા, આવું બધું બોલતા. પછી તમે શું કર્યું? અમે ના પાડી દીધી સહી કરવાની ચેક પર. ઝઘડિયા તાલુકામાં પૂરના કારણે ખેતરોમાં નદીનું પાણી ભરાવવાથી થયેલા નુકસાન સામે સરકાર દ્વારા સહાય કરવામાં આવે એવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકામાં પૂરના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ઉનાળામાં દરિયાના ખારા પાણી ભાલોદ સુધી સરકારની બેધારી નીતિના કારણે પહોંચ્યા હતા અને છેલ્લા 1 માસથી ઝઘડિયાના કાંઠા વિસ્તારના ખેતરોમાં મોટા પાયે પાણીનો ભરાવો થઈ રહ્યો છે. ગત માસે નર્મદામાં આવેલા ભારે પાણીના પ્રવાહના કારણે અસાથી લઈ મુલત સુધીની કાંઠા વિસ્તારની સીમો પાણીમાં ગરકાવ થઈ હતી. ખેડૂતોને ખેતરોમાં કામ કરવાની તક મળી નથી ત્યાં ફરી બીજી વખત ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં આવતા મોટા પ્રમાણમાં પાણીના કારણે ફરીથી 1 માસના સમયગાળા દરમિયાન કાંઠા વિસ્તારની સીમો પાણીમાં ડૂબી છે. નર્મદા તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પાણીના ભરવાના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજ કાઢવાનો કોઈ મતલબ નથી,
કારણ કે જે કંઈ બચ્યું હશે તે આ બીજી વખતના પાણીના ભરવાના કારણે નષ્ટ થઈ જશે. આ એક માસના સમયમાં બીજી વખત નર્મદામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં કોઈ ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે પૂછવા સરકારી બાબુ ગયા નથી. નુકસાનીનો કોઈ સર્વે પણ કરવામાં આવ્યો નથી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે કાંઠા વિસ્તારના ખેડૂતોની જમીન ધોવાઈ પૂરમાં નુકસાન થાય તેનાથી સરકારને કોઈ ફરક પડતો નથી. ઝઘડિયાના અશા, પોરા, તરશાલી, તોથીત્રા, જરસાદ, ઓરરપટ્ટાર, ઝઘડિયા, અવિધા, રાનીપુરા, ઉચેડિયા, મોટા સાંજા, નાના સાંજા, ગોવાલી, મુલદની સીમોના ખેતરોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે ભરૂચ તરસરી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમારા ઝઘડિયા તાલુકાના ગામોમાં ખાસ નુકસાન થયું. જામનગરમાં તરસાલી ઓરપટાર, જૂની તરસાલી જૂની ઓરપટાર મેં અમારા ખેતરો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. આ નર્મદા નિમિત્ત ત્રીજી ચોથી વખત પાણી આવ્યું છે. અમારા ખેતરની અંદર લગભગ કેળસામાં પાણી ભરાયા છે. અમારા ખેતર બહુ નુકસાન થયેલ છે અને ખેતરમાં આ જોવા જાય તો અમારે કંઈ લેવાનું નથી. નર્મદા ડેમમાંથી ઉપરવાથી વારંવાર પાણી છોડતા ત્રીજી ચોથી વખત અમારા ખેતરમાં પાણી ઘૂસી ગયા છે. એટલે જેથી કરીને સરકાર અમે કંઈ વળતર આપે તો અમારા ખેડૂતોને કંઈ મળે, આટલી અમારી તમારી મહેરબાની છે. નર્મદા નદી 31.50 ફૂટની ભયજનક સપાટી વટાવતા એલર્ટ કરેલ ગામોમાં આજરોજ પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેથી નર્મદા નદી 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 30 ફૂટની સપાટી પર વહી રહી હતી, જેના કારણે નદી કાંઠાના ગામોમાં પાણી ઘૂસી જવાની સંભાવના જણાતા ગતરોજ કલેક્ટરના આદેશ મુજબ તંત્ર દ્વારા ઝઘડિયાના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 6 ગામના 300 જેટલા લોકોને મામલતદાર જે એ રાજવંશી, રાજપારડી PSI JB જાદવ અને રાજપારડી પોલીસ ટીમ દ્વારા સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજરોજ નર્મદા નદીની જળ સપાટી 31.50 ફૂટ કરતા વધી જતા ઝઘડિયા તાલુકાના જરસાદ, ઓરપટાર અને જૂનાપરા ગામમાં પાણી ભરાતા પૂરની સ્થિતિ સર્જાતા ઓરપટાર, ભાલોર, મોટી ભાગોળમાં ગામના નાકા સુધી પાણી ભરાયા હતા. જ્યારે જરસાદ અને જૂનાપરા ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ઘરબાર છોડવાનો વારો આવ્યો હતો. ભાલોદ ગામના ભાગોળ વિસ્તારમાં પાણી ભરાતા લોકો નાવડી લઈને ફરતા જોવા મળ્યા હતા. હાલ નર્મદા નદીની જળ સપાટી સ્થિર થઈ છે. જો ફરી પાણીની સપાટીમાં વધારો થશે તો ઝઘડિયાના જૂના તરસાલી, તોથીદ્રા અને બીજા એલર્ટ કરાયેલ ગામોમાં પણ પાણી ઘૂસી જાય તેવી શક્યતાઓ રહેલી છે. નર્મદા નદીના પાણી અંકલેશ્વરના 13 ગામમાં ફરી વળ્યા લોકોની હાલત કફોડી બની છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. નર્મદા નદી આજરોજ 32 ફૂટ ઉપર વહેતી થતાં સરફુદ્દીન અને ખાલપિયા ગામ સંપૂર્ણ રીતે સંપર્ક વિહોળા બની ગયા છે, તો બોરભાટા બેટ માર્ગો પર પાણી ફરી વળ્યું છે. અંકલેશ્વરના કાસિયા, છાપરા, જૂના બોરભાટા, જૂના બોરભાટા બેટ, સરફુદ્દીન, ખાલપિયા, કોયલી સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે, જ્યાં પૂરના પાણી ગામમાં પ્રવેશ્યા છે. તો શક્કરપોર, જૂના હરિપુરા, જૂના પુનગામ, સજોત, તરિયા, ધંતુરિયા, માટીએટ સહિત વિસ્તારોની ગામની સીમમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત બોરભાટા બેટ ગામ પાસે 2013માં હંગામી ધોરણે પથ્થરો ડમ્પ કરી ઊભી કરેલ ગેબિયન વોલના પથ્થરો નર્મદા નદી ધસમસતા પ્રવાહમાં જમીન સાથે સરકી જતા જમીન ધોવાણ સાથે સાથે ગામની ફરતે પાણી પ્રવેશી ગયું છે. સરફુદ્દીન અને ખાલપિયા ગામમાં જવાના માર્ગો પર પાણી ફરી વળતા બંને ગામનો માર્ગનો સંપર્ક કપાયો છે. અંકલેશ્વર SDM રમેશ ભગોડા, મામલતદાર શિવાજી વાઘ, TDO અંકલેશ્વર તેમજ નાયબ મામલતદાર મનુભાઈ પટેલ સહિત ટીમ નદી કાંઠેના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી આ વિસ્તારોમાં પાણીની આવક પર નજર રાખી સાવચેતીના પગલાં ભરવા માટે કિનારે જ ગોઠવાયેલા નજરે પડી રહ્યા છે. એના કારણે બોરભાઠા ગામની અંદર પાણી ઘૂસ્યા છે અને જે સરકારશ્રી તરફથી જે પ્રોટેક્શન વોલ, જે પથ્થરો નાખવામાં આવ્યા છે એનું ખૂબ ધોવાણ થઈ ગયું છે. એના લીધે પાણીનો પ્રવાહ અમારા ગામની અંદર વધી રહ્યો છે અને અમારા તોતલી જે પથ્થર જે નાખેલા તે બધું ધોવાણ થઈ ગયું છે. અને અમારા જે ગામમાંથી સરકારશ્રી દ્વારા જે બાળકો અને જે પુરુષો અને મહિલાઓનું અહીંયાથી સ્થળાંતર કરવામાં 300 પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હાલ નર્મદાની સપાટી વધી રહી છે અને ટોટલ પ્રોટેક્શન વોલ જે સરકારશ્રી તરફથી બનાવવામાં આવેલો વોલ ટોટલ નદીમાં પ્રવાહમાં વહી ગયો છે. નર્મદા નદીમાં પૂર આવતા માછીમારોએ પૂરની પરિસ્થિતિના સર્જન અંગે સરકારને જવાબદાર ઠેરવી હતી. પૂરના પાણીમાં ઊભા રહી માછીમારોએ વિરોધ કર્યો હતો. નર્મદા નદીમાં હાલ પૂરની પરિસ્થિતિના કારણે તારાજી સર્જાઈ છે. આ અંગે માછીમારોએ સરકારની નીતિને જવાબદાર ઠેરવી હતી. માછીમારોએ પૂરના કેટ સમા પાણીમાં ઊભા રહી સરકારનો વિરોધ કર્યો હતો.
આમ ભરૂચના માછીમારોએ પૂરની પરિસ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવી હતી. નર્મદા નદીની હાલત રજિયા ખારા રણ જેવી કરી નાખી છે અમને, બરાબર છે. હવે એવી હવે માં નર્મદાનો પ્રકોપ તમે જુઓ કેવો થયો છે કે ઉપરના સરદાર સમય ડેમમાંથી પૂરેપૂરું વરસાદ પાણી ગયા, ઉપરના મધ્યપ્રદેશ અંદર તેના ગામડી ડૂબી ગયા છે અને હવે પણ નીચે બધું પાણી છોડે છે. તો આજે આ પાણી કે ભરૂચને ડુબાડવા જેવી પરિસ્થિતિમાં નાખી દીધી છે. ભાડભૂતની ભાડભૂત બેરેજ યોજના બની હોત તો હાલમાં ભરૂચની સ્થિતિ કેવી હોત? ભાડભૂત જો બેરેજ બની હોત તો આજે આના કરતાં કપડીમાં કપડી પૈસી થતી અને સંપૂર્ણ ભરૂચ ડૂબી જતે એવી હાલત થશે. કારણ કે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ પાણી ઉપરની ડાઉનસ્ટ્રીમમાં છોડો, જો આ જ પાણી સંગ્રહ કરી અને ધીમે ધીમે પાણી છોડતે નર્મદામાં 8 મહિના તો આજે આ પરિસ્થિતિ નહીં આવતી. અને જ્યાં લગી સરકાર 4-5 હજાર ક્યુસેક ડેલીનો પાણી છોડી શકે, 8 મહિના છોડે નહીં, ત્યાં લગી અમે અહીંયા જ ઊભા રહેવાના છે, અહીંથી હટવાના નથી અમે. સરકાર કાન ખોલીને સાંભળી લે કે તમે તમારી રણનીતિ બધી બંધ કરી દો, નર્મદાને બે કાંઠે વહેતી રહેવા દો ને 8-8 મહિના 4-5, 4-6 હજાર ક્યુસેક પાણી રેગ્યુલર છોડો તો આજે આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય. અને રેગ્યુલર જો તમારું કમ્પ્લેટ ચાલુ, આજે તમે જુઓ છો કે નર્મદા નદીમાં આજે પર્યાવરણમાં સારું બનેલું છે, ખેતીવાડીમાં બહુ સારી બને છે, માલધારી પણ સારી રીતે ચાલે છે, પશુ પક્ષીઓ પણ સારી રીતે જીવે છે, તો આ 8 મિનિટ તમે ક્યાં જાઓ છો? 8 મિનિટમાં શું કહો છો કે કંપનીઓને પાણી છે તે કરવા છો, કંપની જીવડવા માટે વળો છો? એટલે મહેરબાની કરીને તમે 4-6 હજાર પાણી છોડવાના હશે અને અમે લેખિતમાં આવશે તો તમે અહીંથી હટવાના છે, બાકી અમે હટવાના નથી અહીંથી. ભરૂચ ખાતે જેસી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને એક મુઠ્ઠી અનાજ કાર્યક્રમ યોજાયો હતો, જેના અનુસંધાને લોકો પાસે અનાજ, કપડાં, ખાદ્ય સામગ્રી ઉઘરાવી સેવાયજ્ઞ સમિતિને આપવામાં આવી હતી. જેસીઆઈના આશીષ શેઠ, હર્ષ પટેલ, રાકેશ શાહ અને જેસી પરિવારે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સેવાયજ્ઞ સમિતિને ઉઘરાવેલ અનાજ, કપડાં, ઘી અપાતા સમિતિએ આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ સેવાયજ્ઞ સમિતિની અંદર જે કપડાંની જરૂરિયાત છે, અનાજની જરૂરિયાત છે, તે પૂરી પાડવા માટે જીસીઆઈની ટીમે એક બીડું ઝડપી અને 165 કિલો અનાજ, મગ, ઘીનો ડબ્બો, જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે કપડાં વગેરેની સેવાઓ આજ પૂરી પાડી છે. જીસીઆઈ ભરૂચની ટીમ દ્વારા હું સમગ્ર ભરૂચની જનતાને એટલું મેસેજ આપવા માગું છું આજના દિવસે કે આ જ રીતે ખભેથી ખભા મિલાવી થોડા કામ કરીશું તો જરૂરિયાતમંદ સુધી આપણે પહોંચી શકીશું. અને આ જ મેસેજ તમે એક એક જગ્યાએ પહોંચાડશો, જેનાથી આપણી જ સંસ્કૃતિ આગળ વધશે અને આપણા લોકોને આ વસ્તુનો ફાયદો મળશે. જેસીઆઈ જે સપ્તાહ ઉજવે છે તેના બીજે દિવસે જે હમણાં સેવાયજ્ઞ સમિતિને એમને જે અનાજ 165 કિલો આપ્યું છે, એ અમે આભાર સહિત સ્વીકાર કરીએ છીએ અને આ રીતે અમને સહકાર મળતો રહે એવી અપેક્ષા સાથે. ભરૂચ નગરપાલિકા દ્વારા તારીખ 11/9 થી 27/9 સુધી સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આ કાર્યક્રમ તારીખ 11/9 થી 27/9 દરમિયાન ચાલશે, જે દરમિયાન નગરમાં શ્રમદાન, ક્લીન એન્ડ ગ્રીન ડ્રાઈવ, સ્વચ્છતા શપથ વગેરે કાર્યક્રમો યોજાશે. ઉદઘાટન સમારંભમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેવી રીતે આપણે ઘરમાં ચોખ્ખાઈ રાખીએ છીએ એવી રીતે જો આપણે બધા ભેગા મળીને શહેરમાં ચોખ્ખાઈ રાખતા હોય તો શહેરને આપણે સ્વચ્છ અને સુંદર બનાવી શકીએ. આપણે ઘરમાં જે કચરો હોય છે એમાં આપણે જોયું હશે કે સૌથી વધારે પ્રમાણે પ્લાસ્ટિકનું પ્રમાણ હોય છે. કોઈ ઘર એવું નહીં હોય કે ઘરમાં પ્લાસ્ટિકનો વપરાશ ન થતો હોય, દરેક ઘરમાં પ્લાસ્ટિકનો વપરાશ થતો જ હોય છે. ઇવન હવે તો માઇક્રોવેવમાં પણ જે વાસણો હોય છે એમાં પણ પ્લાસ્ટિક જોવા મળે છે. તમે જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક, કચરામાં જુઓ તો પ્લાસ્ટિક, ઘરમાં જુઓ તો પ્લાસ્ટિક, દરેક વસ્તુ ઘરમાં આપણે દૂધ હોય, જામ હોય, સોસ, દહીં, દરેક વસ્તુ પ્લાસ્ટિકમાં જ આપણી પાસે આવે ને એ પ્લાસ્ટિક આપણે ફેંકીએ છીએ. પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જેનો 100 વર્ષ સુધી નાશ થતો નથી. અમુક પ્લાસ્ટિક એવું હોય છે કે જે રિસાયકલ કરી શકાય છે, પણ બધા પ્લાસ્ટિક એવા નથી હોતા. એક જણ રોજનું 30 રૂપિયાનું પ્લાસ્ટિક ત્યાં આ સર્વેમાં આવ્યું છે, 30 રૂપિયાનું પ્લાસ્ટિક વાપરે છે. એક એક નાનકડો ઠેલાવાળો હોય, એવરેજ કોઈ 50 રૂપિયાનું વાપરતું હોય, પણ એવરેજ ગણ્યું તો એ 150 જણ 30 રૂપિયાનું પ્લાસ્ટિક વાપરે છે. રોજ 4,500 રૂપિયાનું પ્લાસ્ટિક ત્યાંથી જાય છે. પોલિથીન જેને કહેવાય, કોથળીઓ, એમાં શાકભાજી આવે છે અને બધું જ આવે છે, અને એ જ પ્લાસ્ટિક રોજ બહાર આવે છે. આ તો ખાલી એક સેન્ટરની વાત કરી. અહીં
ભરૂચી જાસૂસે એક વિડીયો બનાવ્યો હતો સે નો ટુ પ્લાસ્ટિક નો, એમાં ઘણા બધા તથ્યો એમણે એની અંદરથી મેળવ્યા હતા અને એમણે બતાવવાનો એક સુંદર પ્રયાસ કરેલો કે પ્લાસ્ટિક રબ પ્લાસ્ટિક એ પાછો એનો પ્રોસેસ થઈને પાછો આપણી વચ્ચે આવે છે ને એમાં આપણે શાકભાજી લઈએ છે. હું તો ત્યાં સુધી કહું છું કે કેટલીક લારી ગલ્લા ઉપર ચા ગરમ ગરમ પ્લાસ્ટિકની થેલીમાં લાવતા હોય છે. એ દુષ્યંતભાઈ કે એવું જ પ્લાસ્ટિક, એ કોઈ સારી ક્વોલિટી ઉત્તમ કક્ષાનું પ્લાસ્ટિક નથી હોતું. દુષ્યંતભાઈ કીધું એવું જ પ્લાસ્ટિક એ ચા, અને 20-25-50 લોકો હોય તો મોટું પ્લાસ્ટિકની થેલી હશે એ પ્લાસ્ટિકની થેલી, અને જે ચા પાસા પીએ છે તે પણ પ્લાસ્ટિકનો કપ. તો તમે આ વસ્તુ આપણે જોતા નથી પણ એ બહુ ભયંકર નુકસાનકારક છે. અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે તાજિયા જુલુસ નીકળ્યું હતું. વિવિધ સ્થળના તાજિયા જુલુસ નિહાળવા મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. અંકલેશ્વરમાં માતમ પર્વ મોહરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિવિધ મસ્જિદોમાં આસુરાની નમાજ અદા કરી હતી. સાથે મુસ્લિમ બિરાદરોએ આજે રોજા રાખ્યા હતા. અંકલેશ્વરના કસબાતી વાડ, મુલ્લાવાડ, કાગડી વાડ, સેલાડ વાડ, તાડ ફળિયા સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. મોહરમ પર્વ નિમિત્તે તાજિયાના રૂટ ઉપર મુસ્લિમ સમાજ દ્વારા ખાસ કરીને ઠંડા પીણા તેમજ દૂધ, કોલ્ડ્રિંક સહિતની ખાણીપીણી વસ્તુઓની નિયાસ સ્વરૂપે લોકોને વિતરણ કરવામાં આવી હતી. અંકલેશ્વરના ગોયા બજાર ખાતે વસીમ ફડવાલા, જાહિદ ફડવાલા, હાફિઝ પઠાણ, મોઇન મિર્જા, મારૂફ સહિતના યુવકોએ લસ્સી વિતરણ કરી હતું. અનેક વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ તાજિયાને આવકાર્યા હતા. શહેરી વિસ્તારમાંથી 15થી વધુ તાજિયા જુલુસ, જ્યારે કે નેશનલ હાઈવે પર આવેલ અંસાર માર્કેટમાંથી 2 અને અનમોલ પાર્કમાંથી 1 એમ કુલ 18 જુલુસ મંગળવારના રોજ બપોરે નીકળ્યા હતા, જે અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર ફર્યા હતા. મોડી રાત્રે નર્મદા નદીમાં તાજિયાને ઠંડા કરાયા હતા. કોમી એખલાસભર્યા માહોલમાં વરસાદની મહેર વચ્ચે તાજિયા જુલુસ નીકળી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. તાજિયા અને ગણેશોત્સવ સાથે હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના મુખ્ય નગર એવા રાજપીપળા નગર ખાતે આન બાન અને શાન સાથે તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ આગેવાનો દ્વારા પોલીસ તંત્રના અમલદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના મુખ્ય નગર એવા રાજપીપળા ખાતે તાજિયા જુલુસનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા. મુસ્લિમ આગેવાનો દ્વારા રાજપીપળાના પોલીસ અમલદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુસુફ સોલંકી, અનવર સોલંકી, ઇસ્માઇલ ટીક, મુંજર બલોચ વગેરે આગેવાનો દ્વારા પોલીસ અમલદારોનું સ્વાગત કરાયું હતું. શાંતિપૂર્ણ અને કોમી એકલાસની ભાવનાથી જે તાજિયાનો પ્રોસેસન ચાલી રહ્યું છે તે બદલ દરેક રાજપીપળાના નાગરિકો, વિશેષ કરીને મુસ્લિમ બિરાદરોને હું શુભકામનાઓ પાઠવું. નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે તાજિયા જુલુસ અને શ્રીજી મહોત્સવના પ્રસંગે કોમી એકતાનું વાતાવરણ છવાઈ ગયું હતું. નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે તાજિયા જુલુસ અને શ્રીજી મહોત્સવનું આયોજન ભવ્યતા સાથે કરવામાં આવ્યું હતું. હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકોએ સાથે મળી એકતાની ભાવના સાથે બંને પર્વની ઉજવણી કરી હતી, જેના પગલે તિલકવાડા વિસ્તારમાં કોમી એકતાનું વાતાવરણ છવાઈ ગયું હતું.
નર્મદા જિલ્લાના પ્રસિદ્ધ અને નર્મદા નદીના કિનારે વસેલ ચાણોદના મલ્હાર ઘાટમાં નર્મદા નદીના પાણી ભરાતા વિધિ કરાવવા આવનારાઓમાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાણોદ ખાતેના મલ્હાર ઘાટમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા હતા. મલ્હાર ઘાટ ચાણોદ ખાતે દૂર દૂરથી લોકો વિધિ કરવા આવતા હોવાથી લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. ભરૂચ શહેર જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે વરસાદી માહોલ પણ યથાવત રહેવા પામ્યો હતો. ભરૂચ જિલ્લામાં 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસતા ભાદરવો ભરપૂર ઉગતી સાર્થક થઈ રહ્યાનું લાગી રહ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં મંગળવારથી વરસાદી માહોલની જમાવટ થતાં અવારનવાર વરસાદી ઝાપટા પડવા સાથે મુશળધાર પણ વરસી ભાદરવો ભરપૂર હોવાની પ્રતીતિ મેઘરાજા કરાવતા રહ્યા હતા. મંગળવારના સવારથી 6 કલાક સુધીના 24 કલાકમાં કુલ 247 મિલીમીટર એટલે કે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેમાં વાગરા તાલુકામાં સૌથી વધુ 58 મિલીમીટર, જ્યારે આમોદમાં સૌથી ઓછો 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી પર દ્રષ્ટિપાત કરીએ તો અંકલેશ્વરમાં 20 મિલીમીટર, ભરૂચમાં 25 મિલીમીટર, હાંસોટમાં 27 મિલીમીટર, જંબુસરમાં 28 મિલીમીટર, નેત્રંગમાં 15 મિલીમીટર, વાલિયામાં 47 અને ઝઘડિયામાં 19 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. બુધવારની સવારે કંઈક અંશે ઉઘાટ રહ્યા બાદ 12 વાગતા પુનઃ વાદળો આકાશમાં ઉમટી આવતા ધીમી ધારે શરૂ થયેલો વરસાદ મુસળધાર વરસવા લાગતા સમગ્ર ભરૂચમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. વરસાદ અને નર્મદાના પૂર વચ્ચે વિઘ્નહર્તાના વિસર્જન માટે તંત્ર અને ગણેશ આયોજકોએ વિના વિઘ્ને વિસર્જન કરવાના આશય સાથે વ્યવસ્થાને અંતિમોપ આપ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં સતત વરસી રહેલો વરસાદ વચ્ચે ગણેશ ચતુર્થીના દિનથી ગણેશજીની આરાધનામાં મગ્ન બનેલ શ્રદ્ધાળુઓ ગણેશ વિસર્જનના સુચારુ આયોજન માટે સજ્જ બન્યા છે. વહીવટીતંત્રએ 5 ફૂટની નાની મૂર્તિઓને નર્મદા તટે બનાવેલ કૃત્રિમ જળકુંડો પાણીમાં ગરક થઈ જતા માત્ર જાડેશ્વરના સાંઈ મંદિર પાસેના કૃત્રિમ જળકુંડમાં જ 5 ફૂટની નાની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાશે. પરંતુ તેમાં કેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે તે પ્રશ્ન છે. તો બીજી બાજુ જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરના ઉવારે પાલિકા દ્વારા લાઇટિંગ અને તરવૈયાઓ સાથેની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જો કે અહીં પણ માટીની જ મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે. ભાડભૂટ ખાતે નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં મહાકાય ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ક્રેઇનની મદદથી કરવા માટેની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બીજી બાજુ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે, જેમાં 2 SRPની કંપની ઉપરાંત 5 DYSP, 10 PI, 68 PSI તેમજ 1340 હોમગાર્ડ પણ ગણેશ વિસર્જન દરમિયાન ફરજ બજાવશે. ગણેશ ઉત્સવના આયોજકોને વહીવટીતંત્ર તેમજ આગેવાનો દ્વારા નિયત કરેલ સ્થળે ગણેશ વિસર્જન શ્રદ્ધા સાથે કરી તે માટે સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજપારડી પોલીસ મથકના PSI જયદીપ જાદવે જૂની જરસાડ ગામે પાણીની વચ્ચે ફસાયેલા 30 થી વધુ ગામ લોકોને 4 થી 5 ફૂટ જેટલા ઊંચા પાણીના પ્રવાહમાંથી દોરડાના સહારે સુરક્ષિત રીતે બહાર લાવ્યા હતા. ભરૂચ તાલુકાના ઝઘડિયા તાલુકાના જૂની જરસાડ ગામની ચારે બાજુ આકસ્મિક પાણી ભરાતા ગામમાં વસવાટ કરતા લોકો ફસાયા હતા. જૂની જરસાડ ગામેથી ધસમસતા પાણીના પ્રવાહના કારણે ગામ લોકોનું નીકળવું મુશ્કેલ બન્યું હતું. આ અંગે રાજપારડી પોલીસને જાણ થતાં રાજપારડી પોલીસ દ્વારા સમય સૂચકતા દેખાડતા પોલીસે તમામ 30 લોકોને ધસમસતા પાણીના વહેણમાં દોરડું બાંધી પોતાના જીવ જોખમમાં મૂકી સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. રાજપારડી પોલીસ મથકના PSI જયદીપ જાદવે આ ઘટના અંગે માહિતી આપતા કહ્યું હતું કે જૂની જરસાડ ગામે કેટલાક લોકોમાં પાણીની વચ્ચે ફસાયેલા છે તેવી માહિતી મળતા અમે પાણીમાં રેસ્ક્યુ માટેના ઉપયોગી સાધન સામગ્રી લઈને તુરંત પૂરગ્રસ્ત વિસ્તારમાં આવેલ ગામે પહોંચ્યા હતા અને ત્યારથી 4 થી 5 ફૂટ જેટલા ઊંચા પાણીના પ્રવાહમાંથી દોરડાના સહારે 30 થી વધુ ગામ લોકોને સુરક્ષિત રીતે બહાર લાવ્યા હતા. તેઓને નજીકના અવિધા ગામની હાઈસ્કૂલમાં આશરો અપાવ્યો હતો. આજે નર્મદા નદીમાં પાણીનો જથ્થો વધુ આવતા રાજપારડી પોલીસ તેમજ ઝઘડિયા મામલતદાર કચેરીના કર્મચારીઓએ ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠે આવેલા જૂની તરસાલી, પોરા, ઓરપટ્ટાર, જૂની તોથીદ્રા, જૂનાપોરા વગેરે ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. અગાઉ રાજપારડી પોલીસ દ્વારા ભૂંડવા ખાડીના પૂરમાં ફસાયેલ ST બસના 17 જેટલા મુસાફરોને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા.
ભરૂચની અલકનંદા ગેલેક્સી ખાતે શ્રીજી મહોત્સવ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજી મહોત્સવ અંતિમ ચરણમાં છે ત્યારે ભરૂચનગરના વિવિધ શ્રીજી મહોત્સવ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અલકનંદા ગેલેક્સી ખાતે શ્રીજી મહોત્સવ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નકૂટનો દર્શન લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો. ભરૂચનગરની નજીક વિસ્તારમાં જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપાયા હતા. જુગારીયાઓ પાસેથી ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપિયા 40,000 કરતા વધુ મત્તા પોલીસે જપ્ત કરી હતી. સી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કનૈયા ડેડી પાછળ ભોલાવ વિસ્તારમાં રાકેશ પરમાર રહેવાસી શુભમ રેસિડેન્સી, દોલતસિંહ ગોહિલ રહેવાસી નારાયણ કુંજ વિહાર, સિદ્દીક ખોખર રહેવાસી કનસાગર તાલુકો જંબુસર જુગાર રમતા ઝડપાયા હતા. જેમની પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 24,550ની મત્તા પોલીસે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. બીજા દિવસે પણ નર્મદા ભરૂચમાં 32 ફૂટે કસક દાંડિયા બજાર ફૂરજા અને બહુચરાજી ઓવારા વિસ્તારમાં પાણી બોટો ફરતી થઈ. દુકાનદારો અને સ્થાનિક રહીશોની હાલત કફોડી. અંધાર પટ્ટી અટવાયા લોકો. વેપારીઓના ધંધા રોજગાર ઠપ. ભરૂચ જિલ્લામાં કોમી એકતાના વાતાવરણમાં શહાદત પર્વ સંપન્ન. નર્મદાના પૂરના કારણે ભરૂચમાં તાજા વિસર્જન મોકૂફ. પૂરના પાણી ઉતર્યા બાદ નર્મદામાં પરંપરાગત રીતે તાજા વિસર્જન કરાશે. વાહન અધિનિયમના અમલની જાહેરાતના પગલે ભરૂચના વાહન ચાલકોમાં દોડધામ. પીયુસી સેન્ટર પર વાહન ચાલકો ઉમટ્યા. ભરૂચ તાલુકાના કાસવા ગામે ખોટા ચેક પર સહી કરવાની ના પાડતા જાતિ વિષયક ગાળો ભાંડી. તાલુકા પંચાયત પ્રમુખ નવીન પટેલના પુત્રનું કારસ્થાન. 85 સ્ટ્રીટ લાઇટનું રૂપિયા 3,00,000નું બિલ રજૂ કરાયું. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.